ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાનો આ વિરોધ ભાજપને ગુજરાતની અન્ય 5 બેઠકો પર પણ નુકસાન પહોંચાડી શકે છે. શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતભરમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતની એવી 5 બેઠકો છે જ્યાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થઈ શકે છે. જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, સાબરકાંઠા અને કચ્છમાં ક્ષત્રિય આંદોલનથી ભાજપને નુકસાન થઈ શકે છે. લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે, ત્યારે ક્ષત્રિય આંદોલન ખૂબ જ ઉગ્ર બની ગયું છે અને હવે આ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો જ નહીં પરંતુ ભાજપનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ભાજપના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ઠેર ઠેર સૂત્રોચ્ચાર કરીને અને બેનરો લગાવીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તો હવે લોકસભા ચૂંટણીની એવી 5 બેઠકોની વાત કરીએ જ્યાં ક્ષત્રિય આંદોલનની અસર થશે. તો તેમાં પહેલા છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક. સુરેન્દ્રનગરમાં ભાજપે ચંદુ શિહોરાને મેદાને ઉતાર્યા છે, જેમનો સુરેન્દ્રનગરના તળપદા કોળી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે અને ત્યાં ક્ષત્રિય સમાજની પણ વસ્તી વધારે છે. તો આ બેઠક એવી છે જ્યાં ક્ષત્રિય સમાજના અને ક્ષત્રિય આંદોલનની અસર પડી શકે છે. આ સાથે જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો જામનગર લોકસભા બેઠક કે જ્યાં ક્ષત્રિયોની વસ્તી 9.5% છે, તો ભાજપે જામનગરમાં પૂનમ માડમને રિપીટ કર્યા છે, જે 3 ટર્મથી સતત જીતતા આવે છે. જામનગરની જે બેઠક છે ત્યાં સતત 3 ટર્મથી ભાજપના પૂનમ માડમ જીતતા આવે છે, એટલે જામનગર બેઠક પર આ વખત પણ એવું માની શકાય કે પૂનમ માડમની જીત નિશ્ચિત છે. પરંતુ જે 5 લાખની લીડની વાત કરવામાં આવે છે તે અહીં ખોટી પડી શકે છે, કારણ કે ક્ષત્રિય સમાજની પણ અહીં વસ્તી વધારે છે અને તે વસ્તી અહીં પૂનમ માડમને ભારે પડી શકે છે. તો હવે જો વાત કરીએ ભાવનગરની લોકસભાની બેઠકની, તો ભાવનગરમાં ભાજપે નીમુ બામણિયાને મેદાને ઉતાર્યા છે અને નીમુ બામણિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેની સીધી અસર ભાવનગરમાં પણ જોવા મળી રહી છે અને આ ક્ષત્રિય આંદોલનથી ભાજપને ભાવનગર બેઠક પર નુકસાન થઈ શકે છે. ત્યારે બીજી તરફ સાબરકાંઠા લોકસભા બેઠક કે જે ખૂબ જ ચર્ચામાં રહી હતી, જ્યાં ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા પરંતુ પાછળથી તેમની અટકને લઈને ખૂબ વિરોધ થયો. ત્યારબાદ તેમણે નામ પાછું ખેંચી લીધું અને ત્યાં શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ તેમનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે સાબરકાંઠા બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદર વિખવાદના કારણે અને ક્ષત્રિય આંદોલનના કારણે સાબરકાંઠા બેઠકના જે કોંગ્રેસના ઉમેદવાર છે તુષાર ચૌધરી, તેમને ફાયદો થઈ શકે છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે કચ્છ લોકસભા બેઠકની, તો અહીંયા ક્ષત્રિય સમાજની વસ્તી 10% છે અને આ 10% જે ક્ષત્રિય સમાજની વસ્તી છે તે ભાજપને ભારે પડી શકે છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તેને લઈને ક્ષત્રિય આંદોલનની હવે અસર કચ્છ બેઠક પર પણ જોવા મળી રહી છે, કારણ કે કચ્છના અબડાસાના ખોડા ગામમાં પણ હવે કોંગ્રેસને સમર્થન આપવાનું જાહેર કરી દીધું છે, તેથી હવે કચ્છમાં પણ ક્ષત્રિય આંદોલનની અસર દેખાઈ રહી છે. હવે ક્ષત્રિય આંદોલનની અસર લોકસભા ચૂંટણી પર કેટલી થશે તે જોવાનું રહ્યું. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.